नमस्कार विद्यार्थी मित्रों, फिजिक्स नी अंदर विद्युत भार अने विद्युत क्षेत्र में तमारू स्वागत है। आनी पेला आपणे शुं शीख्या? जो घणु बधुं शीखी गया, हवे तो तमे मारा करता होशियार थई गया भाई, भाई मास्टर ब्लास्टर थई गया छो बधा फिजिक्सना। आपणा जे 12માના જે સ્ટુડન્ટો છે એ અમે પહેલેથી બ્રિલિયન્ટ હતા જ, અને હવે તો એ વધારે બ્રિલિયન્ટ બની ગયા છે। મને વિશ્વાસ છે કે તમે સરસ રીતે ઘરે વાંચતા હશો, અભ્યાસ કરતા હશો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા છેલ્લે કરી હતી વિદ્યુત ક્ષેત્રની। વિદ્યુત ક્ષેત્ર જેમ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર હોય છે, એમ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર હોય છે। તો એ એક જાતનું બળ જ છે, પણ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ છે। તો આપણે સરસ મજાનો એનો સ્ટડી કર્યો, એની ઉપરથી લાગતા વળગતા પ્રશ્નો જોયા, વિદ્યુત ક્ષેત્રની અદ્ભુત વિચારધારાનો આપણે અભ્યાસ કર્યો। એનાથી આગળ વધીએ, હવે આપણે વિદ્યુત ભારોના તંત્રને લીધે વિદ્યુત ક્ષેત્રનો અભ્યાસ કરવાનો છે। લ્યો વરી પાછી એ જ રીત, જેમ કુલંબ બળમાં હતી એમ વિદ્યુત ક્ષેત્રમાં। વિદ્યુત ભારોના બનેલા તંત્ર માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તા ર મો। તો મિત્રો, એકની એક જ ટેકનિક છે, પણ હા, વિદ્યુત ભારના સૂત્રમાં ખાસ ધ્યાન રાખવાનું છે। વિદ્યુત ક્ષેત્રના સૂત્રમાં, સોરી, જેની ઉપર લાગે છે એ લેવાનું નથી। આપણું સૂત્ર શું હતું? કે ક્યુના છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ, મતલબ જેની ઉપર લાગે છે એ વિદ્યુત ભાર એના સૂત્રમાં આવતો જ નથી। તો આપણે સરસ મજાનું એક તંત્ર દોરીશું। ધારો કે પી બિંદુએ, હવે ત્યાં કોણ છે એની કોઈ વેલ્યુ જ નથી, કારણ કે એને સૂત્રમાં જ નથી લેવાનું। પી બિંદુએ લાગતા વિદ્યુત ક્ષેત્રનો સ્ટડી કરાય છે। માની લો કે મારી પાસે પી બિંદુ છે, એની ઉપર જે વિદ્યુત ક્ષેત્ર લાગે છે, ઘણા બધા વિદ્યુત ભારો, માની લો કે આ Q1 છે, એનું વિદ્યુત ક્ષેત્ર આમાં જેટલા પણ દર્શાવ્યા છે બુકમાં એટલા જ દર્શાવીએ, Q1 Q2 Q3 Q4 ચાર જ દર્શાવ્યા છે, Q1 Q2 Q3 Q4 આપણે શેનો અભ્યાસ કરવો છે? પી બિંદુએ જે વિદ્યુત ક્ષેત્ર લગાડે છે, કોણ કોણ? Q1થી માંડીને Q4 સુધીના તંત્રો, પછી આપણે જનરલી N સુધી પણ લઈ જઈ શકીએ, અત્યારે આપણે N જ લઈ જઈએ, Qn સુધીના વિદ્યુત ભારો જે વિદ્યુત ક્ષેત્ર લગાડે છે એનો અભ્યાસ કરવાનો છે। વાં આપણે મિત્રો એક ટેકનિક વાપરી હતી, શું? ત્યાં પણ જ્યારે સંપાતપણાનો સિદ્ધાંત N વિદ્યુત ભારોના બનેલા તંત્રનો આવ્યો હતો, કુલંબ બળનો અભ્યાસ કર્યો હતો, ત્યારે પણ એક ટેકનિક અપનાવી હતી, ઓછી અંતર નહોતા દર્શાવતો, શા માટે? આકૃતિ ગંધારી થઈ જાય એટલે। તો હવે આપણે પી ઉપર લાગતા વિદ્યુત ક્ષેત્રનો અભ્યાસ કરવાનો છે, Q1થી Qn સુધીના બનેલા વિદ્યુત ભારો માટે। તો Q1 અને પીને હું જોડું છું, આ જે Q1ને લીધે વિદ્યુત ક્ષેત્ર લાગે છે એને હું E1 કહીશ, E1 સદિશ। Q1ને લીધે પી પર જે વિદ્યુત ક્ષેત્ર લાગે છે E1 છે। શું છે? E1 સેમ ટુ સેમ। હવે આ બે વચ્ચેનું અંતર કઈ રીતે દર્શાવતું? આપણે આમ કહી શકીએ R1P, એક અને પી વચ્ચેનું અંતર, P1 કોઈ કહી શકે, P1 જેમ કેવું એમ। પછી Q2ને લીધે પી ઉપર જે વિદ્યુત ક્ષેત્ર લાગે છે એને આપણે કહેશું E2, શું કહેશું? E2, આને કહેશું R2P। એનાથી આગળ વધીએ, Q3ને લીધે જે વિદ્યુત ક્ષેત્ર લાગશે એને હું કહીશ E3, Qnને લીધે જે વિદ્યુત ક્ષેત્ર લાગશે એને હું કહીશ, આની અંદર આકૃતિ બહુ અગત્ય છે, EN,
આ ચારેયનું જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર લાગે છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ક્યુ ટુ ને લીધે શું લાગશે પીપર? ઈ ટુ. ક્યુ થ્રી ને લીધે લાગશે ઈ થ્રી. ક્યુ એન ને લીધે લાગશે ઈ એન. જનરલી વાત કરી તો આ બધા જ વિદ્યુત ભારો પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર લગાડશે. કેટલું લગાડશે? ઈ વન સદીશ, ઈ ટુ સદીશ, ઈ થ્રી સદીશ, ટપકા 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 ઈ એન સદીશ. એનાથી આગળ વધી હવે આપણે પી બિંદુ પર લાગતા કુલ વિદ્યુત ક્ષેત્રનો અભ્યાસ કરીશું. પી પર જે કુલ વિદ્યુત ક્ષેત્ર લાગે છે એનું સ્ટડી કરવાનું છે. તો ચાલો આપણે જોઈએ શું થાય. કુલ ઈ બરાબર ઈ વન, ઈ ટુ, ઈ થ્રી, ટપકા 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 ઈ એન. અહીંયા પણ સંપાતપણાનો સિદ્ધાંત અમલમાં આવશે, આવશે અને આવશે. ઈ વન શું હતું? કે ક્યુ વન આર વન પી સ્ક્વેર, આર વન પી કહેવાય. મિત્રો આપણે તમે આકૃતિમાં જોયું શું કે એક અને પી વચ્ચેના અંતરને આર વન પી કીધું. બધી જગ્યાએ એ જ સિસ્ટમ રાખીશું. અહીંયા પણ કે ક્યુ વનને લીધે લઈ ગયો, હવે ક્યુ ટુ આર ટુ પી સ્ક્વેર, આર ટુ પી કે સેમ ટુ સેમ જે અગાઉ લખીએ છીએ એ મુજબ જ જવાનું. કે ક્યુ થ્રી આર થ્રી પી સ્ક્વેર, આર થ્રી પી કેરેટ, ટપકા 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 કે ક્યુ એન આર થ્રીની જગ્યાએ એન પી સ્ક્વેર આર. શું લખીશું? એનને લીધે લઈ ગયું એન પી કેરેટ. તો ગયા વખત જેવો જ સિદ્ધાંત થયો. પછી આની અંદર તમે શું કરી શકો? કે કોમન કાઢી શકો, જે પણ વસ્તુ સામાન્ય નીકળે કાઢીને બાકી સિગ્મા બરાબર ફલાણું ફલાણું લખી અને આ સૂત્રને કમ્પ્લીટ કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, કાંઈ નથી આની અંદર. આની પહેલાં જેને કુલંબ બળનું સૂત્ર સંપાતપણાનું આવડે એને આ પ્રશ્ન અવશ્ય આવડી જાય. સૂત્ર યાદ રાખજો, બરાબર છે? તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર માટે સૂત્ર તારવી શકાય. એન વિદ્યુત ભારોના બનેલા તંત્ર દ્વારા ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવો, તેની ચર્ચા કરો, આમ કરો તેમ કરો, ત્રણ માર્ક મેળવો, મળી જાય. કાંઈ કરતાં કાંઈ નથી. તમને એનું સિમ્પલ સૂત્ર, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, કે ક્યુના છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ દ્વારા તમે એનું સ્ટડી કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, બહુ સિમ્પલ ક્વેશ્ચન, ત્રણ માર્ક આપીને જાય. એનાથી આગળ વધીએ આપણે. વિદ્યુત ક્ષેત્રનો ભૌતિક અર્થ શું? ભૌતિક રીતે જોઈએ તો એનો અર્થ આપણે એવો લઈ શકાય મિત્રો કે વિદ્યુતભારની અસર જેટલા વિસ્તારમાં લાગતી હોય ને એને કહેવાય એનું વિદ્યુત ક્ષેત્ર. વ્યવહારમાં વાત કરીએ તો વ્યવહારમાં બહુ મોટા તંત્રો હોય છે વિદ્યુત ભારોના, તો તંત્ર દ્વારા લાગતા વિદ્યુત ક્ષેત્રનો આપણે સ્ટડી કરવો પડે. તો આ વસ્તુ ક્લિયર કરજો. ઓમ એનો વિશેષ કોઈ અર્થ નથી. હવે પછી સરસ મજાની વિચારધારા સમજ્યા પછી એક દાખલો આવે છે. એ પરીક્ષામાં પણ પૂછાઈ ગયેલો છે બોર્ડમાં, જ્યારે 11મું સેમેસ્ટર સિસ્ટમ હતી ત્યારે. એની અંદર આ વસ્તુ મગજમાં રાખજો, ફિટ કરી દેજો. એફ બરાબર ઈ ઈ, ઈ એટલે વિદ્યુત ભાર, અને ક્યુ ક્યુ ગમે તે કહી શકો. અને બીજું એફ બરાબર એમ એ પણ લઈ શકાયો ક્યુ ઈ. આ સૂત્ર માસ્ટર બ્લાસ્ટર સૂત્ર છે, જેની મદદથી તમે આના પછીનો દાખલો અવશ્ય ગણી શકો. આ સૂત્ર હંમેશા ધ્યાન રાખજો, એફ બરાબર ક્યુ ગુણ્યા ઈ. ક્યુની જગ્યાએ જે પણ વિદ્યુત ભાર હોય તમે લઈ શકો છો. વિદ્યુત ભારનું મૂલ્ય આપ્યું હોય તો એ લઈ શકાય,
હવે એફની જગ્યાએ તમે જાણો છો એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ ન્યૂટનના નિયમ મુજબ, તો એ પણ લખી શકાય છે. આની ઉપરથી સરસ મજાનો ઉદાહરણનો દાખલો 1.8 એક્ઝામ્પલ 1.8 શું કહે છે, એક ઇલેક્ટ્રોન 2×10^4 ન્યૂટન પ્રતિ કુલમ્બના, ન્યૂટન પ્રતિ કુલમ્બ છે વિદ્યુત ક્ષેત્રનો એકમ થયો. આ વસ્તુ કદી ન ભૂલાય, F/Q, એફનો ન્યૂટન છેદમાં કુલમ્બ, આ એનો એકમ થાય. તો જ્યાં પણ વિદ્યુત ક્ષેત્ર હશે ત્યાં પાછળ ન્યૂટનના છેદમાં કુલમ્બ લખ્યું હશે. શું કહે છે, એક ઇલેક્ટ્રોન 2×10^4 ન્યૂટન પ્રતિ કુલમ્બના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલું અંતરનું પતન પામે છે. આકૃતિ 1.3 આકૃતિ આપી છે, અહીં બધે પ્લસ 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 આમ દર્શાવ્યા, અહીં બધે ઋણ વિદ્યુત ભારો દર્શાવ્યા છે. શું કહે છે, આ જે છે એ વચ્ચે છે એ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલ છે, અને વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ હોય છે. અવશ્ય ધ્યાન રાખજો, ધનથી ઋણ દિશામાં વિદ્યુત ક્ષેત્ર દર્શાવવાનો રિવાજ છે. તો જેમ એરા માર્યા છે અહીં વચ્ચે, બધે લાગે છે પણ વચ્ચે જ એરા નથી માર્યા. શા માટે ત્યાં બીજું દર્શાવવું છે, એટલે એક ઇલેક્ટ્રોન છે એ હવે આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ આપી દીધું, 2.0 અથવા 2×10^4 આનું મૂલ્ય છે. 1.5 સેન્ટીમીટર જેટલું પતન પામે છે જો ઇલેક્ટ્રોન અહીં દર્શાવ્યો, અહીંથી ઉપરથી જ માની લો કે અહીં નીચે ટપકી રહ્યો છે, અહીંથી અહીં આવી રહ્યો છે, આ અંતરિક આપે છે 1.5 સેન્ટીમીટરનું. અને બીજું ઉપરથી નીચે અંતર કાપે છે, શું કરે છે, ઉપરથી નીચે સીધો નીચે આવે છે, શરૂઆતમાં એનો વેગ 0 છે. ક્ષેત્રનું માન અચળ રાખીને તેની દિશા ઉલટામાં આવે છે, બાજુમાં એવી જ આકૃતિ છે પણ એ ધન થઈ ગયા નહીં ઋણ થઈ ગયા, આકૃતિ ઉલટાવી દેવામાં આવે છે અને ત્યાં પ્રોટોન પતન પામે છે. લ્યો બીજી આકૃતિની અંદર સેમ ટુ સેમ પહેલાં આ થઈ જાય પછી આપણે એ ગણી. તો દરેક કિસ્સાના પતન માટે લાગતો સમય ગોતો. હવે જો દરેક કિસ્સા માટે ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા પહેલાં એક ગણશું પછી બીજું આવડી જશે, દરેક કિસ્સા માટે શું ગોતવાનું છે પતન માટે લાગતો સમય. તો મિત્રો આપણે મુક્ત પતન છે, અહીંયા કેવું છે મુક્ત પતન, ઇલેક્ટ્રોન અહીંથી ધબધરાનો નીચે આવે સ્વાહા, અને બીજું એનો જે પ્રવેગ છે એ અહીંયા કેવો છે અચળ પ્રવેગ છે. તમને આપ્યો છે પ્રવેગ, જોઈ લઈએ આકૃતિમાં પ્રવેગ કેટલો આપ્યો છે, એનો આપ્યો નથી પણ પ્રવેગ હશે અચળ, જે તમારે ગોતવાનો રહેશે, અચળ પ્રવેગી ગતિ છે. તો એના સૂત્રો તમે સમય ગોતવાનો છે, ત્રણ સૂત્રો હતા. એનું પહેલું સૂત્ર હતું V²-V₀²2 x એટલે અંતર હતું, પછી x ઇઝ ઇક્વલ ટુ V₀t પ્લસ 1/t², આ બીજું સૂત્ર હતું, અને V ઇઝ ઇક્વલ ટુ V₀+at. આ ત્રણ અચળ પ્રવેગી ગતિના સૂત્રો હતા જેનો આપણે હવે અભ્યાસ કરવાનો છે. અને કોની ઉપરથી તમે મેળવી શકો, પહેલાં વહેલાં તો સમય ગોતવાનો છે, તો આ સૂત્ર તો આવશે જ નહીં, x એટલે અંતર અહીં આપેલું છે. બીજું આની અંદર પ્રવેગ આવે છે, ત્રીજું આ છે એમાં પ્રારંભિક વેગ છે, અંતિમ અંતિમ વેગ આપ્યો નથી એટલે આ સૂત્ર પણ ફેલ થઈ જશે. તો સૂત્ર આપણી પાસે આવશે x ઇઝ ઇક્વલ ટુ V₀t પ્લસ 1/t² લેતા, આ સૂત્રનો અભ્યાસ કરીએ. હવે તમે જાણો છો અહીંયા મુક્ત પતન છે એટલે એનો પ્રારંભિક વેગ શૂન્ય થશે, એટલે V₀=0 લેતા શું થાય સૂત્ર, x ઇઝ ઇક્વલ ટુ 1/2t². આપણે આકૃતિને કેન્સલ કરીએ, હવે આપણું સૂત્ર બની ગયું x ઇઝ ઇક્વલ ટુ 1/t². x છે આપણી પાસે અંતર 1.5 સેન્ટીમીટર,
प्रवेग गोतवानो तो समय मिली जाए तो समय नु सूत्र शू बने टी स्क्वेर बराबर टू एक्स अपॉन ए तो टी बराबर शू बने टू एक्स अपॉन ए वर्ग मूल में पण तमे कहशो साहेब ए नथी ए पण गोती शकाय जुओ मित्रों अहीं आपणे जे आ सूत्र लीधुं हतुं एफ इज इक्वल टू ई क्यू ई एटले विद्युत भार अहीं इलेक्ट्रॉन परनो विद्युत भार ई जेटलो लेवाय छे तो ई गुणिया ई एफ इज इक्वल टू ई ई कारण के ई बराबर एफ बाय क्यू हतुं क्यू नी जग्या अहीं ई मूक्यो छे जुओ हवे एफ नी जग्या तमे एम ए लखो कारण के हवे प्रवेगनी एंट्री थई छे तो आम लखाय ई ई तो ए इज इक्वल टू ई ई ना छेद मां एम एम एटले कोनू आ भोदियो इलेक्ट्रॉन नु दौड़वा चलो तो हवे एनाथी आगळ वधीए हवे आपणे एनी जग्याए आवी किंमत लेवी पड़े टू एक्स एटले अंतर जे 1.5 सेंटीमीटर आपेलू छे एनी जग्याए ई ई ना छेद मां एम छेदनो छेद ठेकड़ो मारी नसमां विद्यार्थी मित्रों હવે તો દાખલો થાવ 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 થાય છે પૂરી થવાની તૈયારીમાં છે જુઓ બધી જ કિંમતો લખવાની છે તમારે બે ગુણ્યા અંતર કેટલું કેટલું કીધું જોરથી બોલો હા 1.5 સેન્ટીમીટર સેન્ટીમીટરને મીટરમાં ફેરવવાની વાર કદી ન ભૂલાય એમ એટલે જો તમને કૌંસમાં આપી જ દીધું હશે ઇલેક્ટ્રોનનું દળ ન આપ્યું હોય તો યાદ રાખી લેવાનું ઇલેક્ટ્રોનનું દળ છે 9.11 ગુણ્યા 10^-31 kg રાઈટ 9.11 ગુણ્યા 10^-31 kg ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો કીધો એ બોલો હા 1.6 ગુણ્યા 10^-19 અને વિદ્યુત ક્ષેત્ર એટલે એ યાદ રાખવાનું ન હોય હું કામે આપી દીધું હોય એ જ લેવાનું હોય તો એ છે 2×10^4 શું છે 2×10^4 આનો આન્સર કેલ્ક્યુલેટરથી કરો છો તો આવે છે 2.9×10^9 સેકન્ડ શું આવશે 2.9×10^9 સેકન્ડ આ સૂત્ર સમયનું થઈ ગયું યાદ રાખી લ્યો મુક્ત પતન માટે 2xm છેદમાં e તો મિત્રો અહીંયા આપણે ઇલેક્ટ્રોન જે મુક્ત પતન કરે છે એનો સમય આપણે લઈ લીધો હવે વાત કરીએ બીજી આકૃતિની પ્રોટોનની આપી છે જુઓ બીજી સુંદર મજાની આકૃતિમાં જોઈ લેજો અહીંયા પણ ટેકનિક વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધનથી ઋણ બાજુ બતાવ્યું છે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોણ ધુબકો ખાઈ રહ્યો છે ગોથલિયું મારી રહ્યો છે તો કે પ્રોટોન પ્રોટોન પરનો વિદ્યુત ભાર કેવો લેવાય છે પ્લસ ઈ લેવાય છે તો જો આકૃતિમાં શું બતાવ્યું છે અહીંયા વચ્ચે વિદ્યુત ક્ષેત્ર લાગી રહ્યું છે ઓલી આકૃતિમાં આ આકૃતિમાં શું ચેન્જીસ હતા ઓમાં ધન હતા ત્યાં ઋણ નિશાની હતી ઋણ હતા ત્યાં ધન નિશાની હતી આમાં શું થયું વિદ્યુત ક્ષેત્રની દિશા તો હંમેશા ધનથી ઋણ હોય છે નીચે કૂદકો કોણ લગાવી રહ્યું છે કોણ પ્રોટોન તો સ્વાભાવિક જ છે પ્રોટોનની વાત કરીએ પ્રોટોન અહીંથી નીચે આવી રહ્યો છે વચ્ચે જે ખતરનાક વિદ્યુત ક્ષેત્ર છે એ તમે જાણો છો કેટલું છે 2×10^4 શું ગોતવાનું છે તમારે આપણા જે પ્રોટોન ભાઈ છે ને એ અહીંથી અહીંયા આવે ત્યારે લીધેલો સમય એ હા ઓલી વાત કહી દઉં આ અંતર કેટલું છે એલા ઓલી વખતે હતું એટલું જ 1.5 સેન્ટીમીટર તો સેમ ટુ સેમ મુક્ત પતનનો જ વ્યવહાર અહીંયા આપણે આની પહેલાં જે ખાલી એટલું જ પરીક્ષામાં પૂછાઈ શક્યો એટલું જ પ્રોટોન માટે લાગતો સમય આની પહેલાં જે મુક્ત પતન થતું હતું ને એમાં ઈની વેલ્યુ હતી એટલી જ અહીંયા લેવાની યાદ રાખજો
પ્રોટોન અને ઇલેક્ટ્રોન બે માટે ઇનું મૂલ્ય 1.6 × 10⁻¹૯ છે છે અને છે તો ત્યાં મુક્ત પતનનું સૂત્ર લખી શકાય અંતર ઇઝ ઇક્વલ ટુ V₀t + 1/2 at² ધ્યાન રાખજો અહીંયા એમ નથી કીધું કે ગુરુત્વીય ક્ષેત્રમાં મુક્ત પતન કરે છે આવું કહી શકે તો જલસા પડી જાત વિદ્યુત સોરી પ્રોવેગની જગ્યાએ તમે જી લઈ શકો આવી હળી કરી ગયો એક પ્રોટોન છે એ ગુરુત્વીય ક્ષેત્રમાં મુક્ત પતન કરી રહ્યો છે તો તમારે એ ગોતવો ન પડે એ તમારે એની જગ્યાએ જી લઈ લેવાનો રહ્યો આ ચેન્જ આવી શકે આ ક્વેશ્ચનમાં આ ક્વેશ્ચન આ રીતે પૂછી શકે છે તો વિદ્યાર્થી મિત્રો સેમ ટુ સેમ સૂત્ર એપ્લાય કરવાનું V₀ છે મુક્ત પતન માટે કેવો આવે 0 એટલે એ કેન્સલ થઈ ગયું તો અહીંયા આ જ સૂત્ર વાપર્યું હતું આપણે X = V₀t 1/2 at² સેમ ટુ સેમ સૂત્ર અહીંયા પણ મુક્ત પતન છે એટલે આ સ્ટેપ છે એ કટ ટુ કટ થશે શું થશે નીકળી જશે પછી તો કે પછી આ નીકળી ગયા પછી આ જ સિસ્ટમથી આવી રીતે સૂત્ર આવે પરંતુ સેમ ટુ સેમ તમે ચાલ્યા જાઓ ચેન્જ ક્યાં આવે આની અગાઉ ઇલેક્ટ્રોન હતું તો આ દાખલામાં ઈ હતું હવે કોણ ગુડાણો છે પ્રોટોન કોણ છે વિદ્યાર્થી મિત્રો પ્રોટોન તો ત્યાં શું આવશે પ્રોટોનનું દળ શું આવશે પ્રોટોનનું દળ જાણો છો કોણ મને કહેશે MFP આવડે છે કે ભૂલી ગયા છો પ્રોટોનનું દળ MP = આપેલું જ છે બુકમાં તમને આપશે હો ના આવડતા હોય તો ચિંતા નહીં કરવાનું 1.67 × 10⁻²⁷ kg MPની વેલ્યુ 1.67 × 10⁻²⁷ kg ઘણી વાર દાખલાઓમાં સરળતા માટે 1.67 કહી શકે 1.6 કહી શકે 1.7 કહી શકે આ વેલ્યુ ધ્યાન રાખજો જે આપે એ લેવાની એમ નહીં કે મારી મેળે હું ઠપકારું નહીં દરેક વખતે દાખલા ગણવાની અંદર ઘણીવાર આપણે ઉત્સાહમાં આવી જઈએ 1.67 લઈને બેસી જાય અને એણે 1.7 કીધું હોય પછી જવાબ આવે જ નહીં એટલે આખી આખી રકમ વાંચી અને એક દાખલો ગણવા એક દાખલો ગણ્યો હશે ને તો સ્વાધ્યાયના 5 દાખલા તમને અવશ્ય આવડી જશે વિદ્યાર્થી મિત્રો આ હતી એમની પીની કિંમત અહીંયા તમે વેલ્યુ એપ્લાય કરતા જાઓ 2 × x ની જગ્યાએ 1.5 × 10⁻². હા આ ફરી જાય MPની જગ્યાએ શું આવી જાય 1.67 × 10⁻²⁷ છેદમાં આવું બધું આવે અંતે જે આન્સર આવે છે એ ચેન્જ આવશે શા માટે તો કે ભાઈ એક ઇલેક્ટ્રોન છે અને એક છે પ્રોટોન 1.3 × 10⁻⁷ સેકન્ડ આનો આન્સર આવે છે 1.3 × 10⁻⁷ સેકન્ડ આટલું બધું પૂછ્યા પછી એક હળવો ક્વેશ્ચન પૂછ્યો કે ભાઈ આ બેમાંથી કોણે વધારે સમય લીધો નીચે પહોંચવા માટે ઓલાનું ઋણ મૂલ્ય એનો સમય ઓછો આનું એનાથી વધારે તો હવે તમે જ નક્કી કરો કોણે વધારે સમય લીધો પ્રોટોને કે ઇલેક્ટ્રોન પછી એવું આની અંદર પૂછાઈ શકે કે બેના સમયની ગુણોત્તર કયો સરખામણી કરો એ પણ તમે કહી શકો છો બેનો જે સમય છે એકબીજાના છેદમાં લઈ આવું પૂછે બંનેને લાગતા સમયનો ગુણોત્તર શોધો તમે મૂંઝાઈ જાઓ એકે એક્ઝામ્પલ આપું છું ઇલેક્ટ્રોને ધારો કે 5 સેકન્ડે લીધો સમય લીધો પ્રોટોને ધારો કે 2 સેકન્ડ લીધો ધારો કે હું એ જવાબ છે એમ નથી કહેતો તેનો ગુણોત્તર થાય 5/2 અથવા 5/2 આવું ટ્વિસ્ટિંગ પૂછાઈ શકે એક્ઝામમાં બાર સાયન્સના વિદ્યાર્થીઓ છો તમે મેડિકલના ભવિષ્યના ડૉક્ટર એન્જિનિયર સાયન્ટિસ્ટો છો તો તમારી પાસે એટલી અપેક્ષા રાખે કે આમ ચેન્જ અમે પૂછી શકીએ તો વિદ્યાર્થી મિત્રો
તમે આ એક દાખલા ઉપરથી સ્વાધ્યાયના ચાર પાંચ દાખલા ગણજો, એક પોઈન્ટ એકથી માંડી અને દસ સુધી હું તમને લેસન આપું છું સ્વાધ્યાયના દાખલાઓ. મને વિશ્વાસ છે મારા સ્ટુડન્ટ અવશ્ય લેસન કરશે. તો વિદ્યાર્થી મિત્રો, સરસ રીતે આપણે આજની વાત કરી વિદ્યુત ક્ષેત્રની વિચારધારા સમજ્યા પછી, એના સૂત્રોતા રહેવા, એના માટે સંપાતપણાનો સિદ્ધાંત લીધો, આ બધી ચર્ચાઓ સરસ રીતે કર્યા પછી હવે તો મને વિશ્વાસ છે એક બે ટૉપિક જ રહ્યા છે આ ચેપ્ટરમાં, બે ચાર હશે, જેની મદદથી હવે ઉત્સાહી માણસો તો એનાથી પણ આગળ વધી શકશે. અને તમે તો ઉત્સાહ વર્ધક છો, મને વિશ્વાસ છે અવશ્ય હોમવર્ક કરશો. આવજો, હેવ એ નાઇસ ડે, બધાય ઘરે રહ્યો, સેફ રહ્યો, બાય બાય, ટાટા, સાયનારા, જય શ્રી કૃષ્ણ.